एकलव्य विद्या संकुल। चलो लास्ट आपने गया वीडियो में शू जुड़ू तो एंड नो उपयोग कई रीते करवानो ते जोयो हतो। आज आपणे एनो एक्जाम्पल अने एनी एक्सरसाइज पर जईशुं। एक वार फरीथी रिविजन करूँ छूं कि एंड नो उपयोग क्यारे थाय, तो ज्यारे कोई बे वस्तु होय, बे नाम होय, बे प्राणीना नाम होय, ए बे वस्तुने जोड़वा माटे एनी वच्चे एंड नो उपयोग थाय छे। तो चलो आपणे एनो एक्जाम्पल जोईए। अ कॉक एंड अ डक, के कूकड़ो अने बतक, तो ई बे वच्चे सानो उपयोग थयो, एंड नो उपयोग थयो, के कूकड़ो अने बतक। अ बोट एंड अ शीप, बोट एटले होड़ी अने शीप एटले जहाज, के होड़ी अने जहाज, बोट एंड शीप। एन एप्पल एंड एक्स, एप्पल एटले सफरजन, एक्स एटले कुहाड़ी, सफरजन अने कुहाड़ी। गन एंड एरो, કે ગન અને એરો। હવે જો તમે અહીંયા જોતા હશો કે અહીંયા સી હતું એટલે અહીંયા એ આવ્યું, ડી હતું એટલે એ આવ્યું, બી હતું એટલે એ આવ્યું, એસ હતું એટલે એ આવ્યું, પણ અહીંયા એ હતું એટલે અહીંયા એન આવ્યું, અહીંયા પણ એ હતું એટલે અહીંયા એન આવ્યું, જી હતું એટલે એ આવ્યું, એ હતું એટલે એન આવ્યું। એટલે ક્યારે આર્ટિકલ એ આવે, ક્યારે આર્ટિકલ એન આવે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે, બરાબર છે? તો આ થયા તમારા એક્ઝામ્પલ। હવે આપણે એનું ફન ટાઈમ જોઈએ કે ફન ટાઈમમાં શું છે। તો ચિત્રને જોઈને આપણે લખવાનું છે, જેમ કે એક્ઝામ્પલ આપ્યું, અહીંયા બુક છે અને બેગ છે, તો શું લખ્યું? અ બુક એન્ડ અ બેગ। તો હવે આપણે અહીંયા શું લખીશું? બિલાડી છે અને કૂતરો છે, તો આપણે શું લખીશું? અ કેટ એન્ડ અ ડોગ। કૂતરાને આપણે શું કહીએ છીએ અંગ્રેજીમાં? ડોગ, બરાબર છે? ત્યાર પછી આ શું છે? કાગડો। આ શું છે? ઘુવડ। કાગડાને આપણે શું કહીએ છીએ? ક્રો। અને વચ્ચે શું લખીશું? એન। ઘુવડને શું કહીએ છીએ? આવલ, એટલે એન આવલ, બરાબર છે? ત્યાર પછી આ શું છે? કાર। આ શું છે? બસ। તો શું લખીશું? અ કાર એન્ડ અ બસ। ચાલો ત્યાર પછી બેટ અને બોલ, તો શું લખીશું? અ બેટ એન્ડ અ બોલ। કુહાડી છે અને પેન છે, તો કુહાડીની સ્પેલિંગ એક્સ આવે, એટલે આપણે શું લખીશું? એન લખીશું આગળ, એન એક્સ એન્ડ અ પેન, બરાબર છે? બાકીને આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું। તમારે નોટબુક્સમાં આ અને એના એક્ઝામ્પલ કોપીઝ કરવાના છે, ત્યાર પછીનું આપણે નેક્સ્ટ વિડીયોમાં ભણીશું।